सोशल मीडिया पर सस्ता भाव में ड्राईफ्रूट की लोभामणी जाहरात मूकी सूरतना वेपारी पास थी ड्राईफ्रूट वेचाण 14.58 लाख पड़ावी लई छेतरपिंडी करनारा अमदावादना थगबाज ने सूरत क्राइम ब्रांचे पोलीसे झड़पी पाड्यो हतो। बीतेला 2021 में सोशल मीडिया पर सस्ता भाव में ड्राईफ्रूट वेचाणनी जाहरात वाँची सूरतना वेपारीए आपेला नंबर पर फोन करता सामी तरफे सुधीर भाई तरीके ओळख आपी हती। ते साथे भाव नक्की करी ऑर्डर आपवा पहला बे डब्बा ड्राईफ्रूटना मोकली आप्या हता। विश्वास आवता वेपारीए वधु ड्राईफ्रूटनो ऑर्डर आप्यो हतो, जे पे ते 14.58 लाख रुपया बैंक द्वारा ट्रांसफर कर्या हता। जो कि आपेला ऑर्डरनो माल नहीं मोकली छेतरपिंडी थता साइबर क्राइम पोलिसमां वेपारीए फरियाद आपी हती, जेना आधारे पोलीसे तपास हाथ धरी अमदावादना दीपेश मकवाणा ने झड़पी पा। दिवाळी दरमियान हर कोई समय सूरतना एक फरियादी ऑनलाइन फेसबुक पर कृष्णा एंटरप्राइज नामनो एक फेसबुक पेज जोयलु, जे काजू वेचवानो धंधो करतो हतो। तो ते कृष्णा एंटरप्राइज पेज पर संपर्क करीने फोन नंबर ने आधारे कॉन्टेक्ट करता आरोपीए पोतानुं खोटुं नाम सुधीरभाई तरीके जणावीने તે દરમિયાન જે માર્કેટ ભાવ જે ટુકડા કાજુનો ચાલતો હતો 530-40 રૂપિયા, તેની સામે 500-510 રૂપિયા એટલે કે 20-30 રૂપિયા સસ્તા ભાવે કાજુના ટુકડા આપવાની એક લાલચ આપીને સૌપ્રથમ સેમ્પલ મોકલેલું, જે ફરિયાદીને સેમ્પલ યોગ્ય લાગતા ફરિયાદીએ અલગ અલગ કટકામાં ટોટલ 354 ડબ્બા, જેમાં એક ડબ્બામાં કુલ 10 કિલો કાજુ હોવાથી ટોટલ 3540 કિલો કાજુનો ઓર્ડર કરેલો, જે કાજુના ઓર્ડર પેટે ફરિયાદીએ આરોપીના એકાઉન્ટમાં અલગ અલગ કટકામાં ટોટલ 14,58,490 રૂપિયા જમા કરાવેલા। ત્યારબાદ સુરતના ફરિયાદીને કાજુ મળવા પામેલ ન હતા, તે અનુસંધાને સુરતના ફરિયાદીએ સુરત સિટી સાયબર ક્રાઇમ સેલનો સંપર્ક કરતા સુરત સિટી સાયબર ક્રાઇમ સેલે ગુનો દાખલ કર્યો, જે અનુસંધાને આઈપીસીની કલમ 406-420 તથા આઈટીએફની કલમ 66D અનુસંધાને આગળ તપાસ કરતા સુરત સિટી સાયબર ક્રાઇમ સેલને સફળતા મળી અને સુરત સિટી સાયબર ક્રાઇમ સેલે એક આરોપી જેનું નામ છે દીપેશ મકવાણા, જેની ઉંમર છે 30 અને તેમનો ધંધો છે વેપાર કરવાનો, તેઓને પકડીને સુરત સિટી સાયબર ક્રાઇમ સેલે ડિટેક્શન કરેલ છે। સાહેબ, અગાઉ કોઈ ગુનામાં આરોપી પકડાયેલો છે? અગાઉ કોઈ પૂર્વ ઇતિહાસ જાણવા નથી મળેલો, પરંતુ હજી તપાસ ચાલુ છે। બની શકે કે બીજા પણ અન્ય લોકો સાથે આ પ્રકારનું ચીટિંગ તેણે કર્યું હોય, અથવા તો અલગ અલગ ભોગ બનનાર પણ જો બીજા મળશે તો તેઓની પણ તપાસ કરીને અલગ અલગ ફરિયાદો દાખલ કરાવીને આગળ। સર, કેટલા લોકો આ રેકેટ ચલાવતા હતા? પ્રાથમિક દ્રષ્ટિએ આ એક વ્યક્તિનો જ સંડોવણી જાણવા મળી છે, હજી પણ તપાસ ચાલુ છે। આ આખા રેકેટમાં અન્ય લોકોની પણ જો સંડોવણી હશે તો તેઓને પણ તત્કાલ ધરપકડ કરીને આગળની કાર્યવાહી કરવામાં આવશે।